हेलो स्टूडेंट, गुड आफ्टरनून। तमे धोरण त्रण एटले स्टैंडर्ड थर्ड बराबर आ तमारी इंग्लिशनी बुक छे बराबर। एक्टिविटी बेज नवनीत इंग्लिश प्राइमर पार्ट थ्री। केटली फाइन छे ने? ચાલો બાળકો, તો તમારું ફર્સ્ટ જે ચેપ્ટર છે એ શું છે? નંબર્સ, એન યુ એમ બી ઈ આર એસ। તો આ શું લખ્યું છે? નંબર્સ બરાબર। જો એક જ નંબર હોય તો એને આપણે શું કહેવાય? નંબર। અને ઘણા બધા નંબર હોય એટલે એને શું કહેવાય? નંબર્સ બરાબર। ચાલો તો આપણે અહીંયા ડેટ લખશું। શું ડેટ છે આજે? 26। સી ડબલ્યુ એટલે ક્લાસ વર્ક બરાબર। ચાલો તો આપણે આ શીખી ગયા છીએ બરાબર ને। આ શું લખ્યું છે? અગિયાર, અગિયાર બરાબર। વન વન ઇલેવન, અગિયારને અંગ્રેજીમાં શું કહેવાય? ઇલેવન, ઈ એલ ઈ વી ઈ એન, ઇલેવન એટલે અગિયાર બરાબર। ત્યાર પછી નેક્સ્ટ છે એ શું લખ્યું છે? એકડે બગડે બાર, વન ટુ ટ્વેલ, ટી ડબલ્યુ ઈ એલ વી ઈ ટ્વેલ। ત્યાર પછી નેક્સ્ટ, તો કે એકડે તગડે તેર બરાબર ને। વન થ્રી થર્ટીન, તમારે કઈ રીતે બોલીને શીખવાનું છે? વન થ્રી થર્ટીન, થર્ટીનનો સ્પેલિંગ શું થાય? ટી એચ આઈ આર ટી ડબલ ઈ એન, થર્ટીન એટલે તેર। ત્યાર પછી નેક્સ્ટ શું છે? એકડે ચોગડે ચૌદ, વન ફોર ફોર્ટીન, તો ફોર્ટીનનો સ્પેલિંગ શું થાય? એફ ઓ યુ આર ટી ડબલ ઈ એન, ફોર્ટીન એટલે ચૌદ। ત્યાર પછી નેક્સ્ટ છે એ શું છે? એકડે પાછળે પંદર, તો વન ફાઈવ ફિફ્ટીન બરાબર, તો એનો સ્પેલિંગ શું થાય? એફ આઈ એફ ટી ડબલ ઈ એન, ફિફ્ટીન એટલે પંદર। ત્યાર પછી નેક્સ્ટ એકડે છગડે સોળ, વન સિક્સ સિક્સટીન, તો સિક્સટીનનો સ્પેલિંગ શું થાય? એસ આઈ એક્સ ટી ડબલ ઈ એન, સિક્સટીન એટલે સોળ। નેક્સ્ટ એકડે સાતડે સત્તર, વન સેવન સેવન્ટીન, એસ ઈ વી ઈ એન ટી ડબલ ઈ એન, સેવન્ટીન એટલે સત્તર। ત્યાર પછી એકડે આઠડે અઢાર, વન એઇટ એઇટીન, ઈ આઈ જી એચ ટી ડબલ ઈ એન, એઇટીન એટલે અઢાર। ત્યાર પછી નેક્સ્ટ શું આવે? વન એકડે નવડે ઓગણીસ બરાબર, વન નાઇન નાઇન્ટીન, તો એન આઈ એન ઈ ટી ડબલ ઈ એન, નાઇન્ટીન એટલે ઓગણીસ। ત્યાર પછી વીસ, બગડે મીંડે વીસ, ટુ ઝીરો ટ્વેન્ટી, ટી ડબલ્યુ ઈ એન
ट्वाई 20 એટલે 20 બરાબર આપણે લાસ્ટ જે લેક્ચર હતો ત્યારે આપણે શીખ્યા હતા બરાબર ને 11 થી 20 ત્યારે આપણે ઘણી બધી એક્સરસાઇઝ કરી દીધી બરાબર ચાલો તો નેક્સ્ટ જે છે એ હું તમને બતાવું ચાલો બાળકો શું લખ્યું છે અહીંયા ફન ટાઈમ અંકો અને શબ્દોમાં લખો અંકો વાંચી તે મુજબની સંખ્યાના ચિત્રોમાં રંગો પૂરો ચાલો તમને અહીંયા શું દેખાય છે એપલ બરાબર પણ અહીંયા ઘણા બધા એપલ ડ્રો કરેલા છે અહીંયા શું લખ્યું છે 11 11 કરતાં વધારે અહીંયા છે એપલ પણ તમારે શું કરવાનું કાઉન્ટ કરવાના 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 બરાબર તો અહીંયા 11 આવ્યું તો આવી રીતે તમારે ડોટ કરી નાખવાનું બરાબર તો અહીંયા સુધીના એપલ જે છે એમાં તમારે કલર કરવાનો છે એટલે કેટલા કેટલા એપલમાં તમે કલર કરશો તો કે 11 એટલે એના માટે તમારે શું કરવું પડશે આને કાઉન્ટ કરવા પડશે કાઉન્ટ કરવું એટલે ગણવા બરાબર આને ગણવાના પછી 11 થાય એટલે ત્યાં ડોટ કરી નાખવાનું પછી આ બધામાં તમારે કલર કરવાનો છે બધા એપલમાં કલર કરવાનો છે જે આ નીચેના જે છે